આમોદ તાલુકાના કોઠી વાતરસા ગામની સીમમાંથી પસાર થતા હાઈવે પ્રોજેક્ટના કારણે ખેતરોના પાણીનો નિકાલ અટકી જતા ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા ચાર દિવસ વરસેલા અનરાધાર વરસાદના પગલે ચારેકોર જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે ભરૂચના પાલીથી 9 કિલોમીટરના અંતરે આવેલ આમોદ તાલુકાના કોઠી વાતરસા તેમજ સિમરથા ગામની સીમમાં આસપાસની સીમોમાંથી વરસાદી પાણી ધસી આવતા ખેડૂતો હાલાકીમાં મુકાયા હતા. વાત કરીએ કોઠી વાતરસાની તો મીડિયા ટીમ દ્વારા રવિવારના રોજ ગામની મુલાકાત લેતા સીમમાં આવેલા ખેતરોમાં જાણે કે સરોવર હોય તેવા જેવા દ્રશ્યો નજરે પડ્યા હતા. કમરસમાં ભરાયેલા પાણીમાં ખેતરો ડૂબેલા નજરે પડ્યા હતા. ગામના ખેડૂતો ઇલ્યાસભાઈ મેમ્બરે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી હાઈવે પ્રોજેક્ટનું કામ ચાલુ હોય તેમજ પાણીના નિકાલ માટે જે વ્યવસ્થા હોવી જોઈએ તે ન હોવાના કારણે પારાવાર નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપો કર્યા હતા. તો તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરાય એવી ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે. મારું નામ યસ મેમ્બર છે અને અમારા ગામમાં થઈને આ એક્સપ્રેસ હાઈવે જે જાય છે એના કારણે અમારા ખેડૂતોને બહુ નુકસાન થાય છે પાણી ભરાવાથી. અને ગયા વર્ષે પણ અમે આ રજૂઆત કરેલી કે જેથી પાણીનો હલ થાય અને અમારા ખેડૂતોને આ મુશ્કેલી હલ થઈ જાય. અત્યાર સુધીમાં કોઈ આ હલ થયો નથી અને અમારે બહુ મોટું નુકસાન થયું છે. એના માટે અમે તંત્રને જાણ કરીએ છીએ કે જેથી આ હલનો કોઈ નિકાલ જલ્દી લાવે એવી અમારી રજૂઆત છે. છેલ્લા 4 દિવસથી વરસી રહેલા મુશળધાર વરસાદના પગલે આમોદ તાલુકાના સિમરટા ગામની સીમમાં હાઈવે પ્રોજેક્ટના કારણે પાણી ભરાઈ જતા ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે 4 થી 5 ગામોની સીમોનું પાણી આવી જતા ખેડૂતોની જે મહામૂલો પાક છે નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. અને ખેડૂતોનો આક્ષેપ છે કે હાઈવે પ્રોજેક્ટ આવ્યા બાદ છેલ્લા 2 વર્ષથી અમારી સીમમાં પાણીનો કોઈ નિકાલ ન હોવાથી ખૂબ નુકસાન થઈ રહ્યું છે. કે તંત્ર દ્વારા પાણીના નિકાલ બાબતે કોઈ વ્યવસ્થા કરવામાં આવે એવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. ZSTV સાથે યાકુબ પટેલ.